પ્રાંતિજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડોક્ટર પ્રવીણ તોગડિયાને ગુવાહાટીમાં જાહેર સભા કે પત્રકાર પરિષદ પ્રતિબંધને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને આસામના ગુવાહાટીની મુલાકાતને લઈને ગુવાહાટી પોલીસ કમિશનર દ્વારા એરપોર્ટ ઉપર જ રોકી એક પત્ર આપી, જેમાં મુલાકાત દરમિયાન કોઈપણ જાતની જાહેર સભા કે પત્રકાર પરિષદ નહીં કરવા તથા ત્યાંના લોકોને મળો તો હોલમાં પણ ભાષણ નહીં કરવા તથા ધારા 144 લગાવી કોઈપણ જાતના લોકોને ભેગા નહીં કરવાના આદેશના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાબરકાંઠા જિલ્લાના હોદ્દેદારો કાર્યકરોએ વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરી આ સંદર્ભે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈ પ્રાંત અધિકારી એ આર ચૌધરીને આવેદન પત્ર આપ્યું હતું. તો આ પ્રસંગે મહંત સુનિલ દાસજી મહારાજ, પ્રભુ પ્રમુખ ભીમગીરીજી ગોસ્વામી, મંત્રી નટુભાઈ બારોટ, સહમંત્રી જયંતિભાઈ પટેલ તેમજ મેહુલભાઈ પટેલ, કનકસિંહ ઝાલા સહિત હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદન પત્ર પાઠવ્યું હતું. બીજા નીચે જે આસામમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાને ત્યાં પ્રવેશબંધી અને બાન જે મૂકવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં આ સરકારની જે તાનાશાહી નીતિના કારણે આજે આ લોકશાહીમાં જો વ્યક્તિ ઉપર આ પ્રકારના જો બાન મૂકવામાં આવે તો આ લોકશાહી કહેવાય નહીં, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આ જ પ્રકારે જો ચાલ્યું વાણી સ્વતંત્રતા ઉપર જે આ એક તરાપ છે એક પ્રકારની અને હિન્દુઓનો અવાજ દબાવવાની એક પ્રકારની ચેષ્ટા ચાલે છે એનો અમે વિરોધ કરીએ છીએ. આ દેશમાં બાંગ્લાદેશ વિશે પ્રેમભાઈ બોલે છે, 370ની કલમ વિશે બોલે છે, લવ જેવા વિરોધમાં બોલે છે, રામ મંદિરની વાત કરે છે, એને દબાવવાના યોજનાપૂર્વક એક પ્રયત્ન ચાલે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. સંજય રાવલ, KTV ન્યૂઝ, ગુજરાતી, પ્રાંતિજ.